गुड मॉर्निंग एवरीवन, शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज उना में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे SYBA सेम 4 में कम्पलसरी इंग्लिश भणवानुं छे। कम्पलसरी इंग्लिश में ग्रामर ग्रामर टॉपिक छे सिंथेसिस। सिंथेसिस एटले संयोगीकरण। सिंथेसिस एटले बे के वधारे वाक्યોને योग्य रीते जोड़वा। कॉज एनालिसिस तेनाथी साव उल्टी प्रक्रिया छे। तेमा क्लॉज उपवाक्यों ने अलग पाड़वामां आवे छे, ज्यारे सिंथेसिस में वाक्यों ने जोड़वामां आवे छे। संयोगीकरण वाला वाक्यों सीम्पल कम्पाउंड के कॉम्प्लेक्स वाक्यों में रूपांतरित करी शकाय छे। टूंक में सिंथेसिस एटले कंजक्शन जेवुं ज, पण अहींया सिंथेसिस में कंजक्शन प्रीपोजिशन रिलेटिव्स प्रोनाउन्स ए घणा बधा जे शब्दों ने बे वाक्यों ने जोड़ता होय ए तमाम छे आनी अंदर आवी जाए छे। जेरे कंजक्शन में अमुक ज शब्दों उपयोग थाय छे जोड़वामां। बे सादा वाक्यों ने एक सादा वाक्य में फेरवी शकाय। बे सादा वाक्यों ने एक कम्पाउंड वाक्य में फेरवी शकाय अने बे वाक्यों ने कॉम्प्लेक्स वाक्य में पण फेरवी शकाय। सिंथेसिस ए नीचेनी हवे धीमे धीमे जे छे ए जोई। हवे पार्टिसिपल वापरीने ही सो लायन ही फ्लेड अवे, એટલે તેણે સિંહ જોયો, ફ્લેડ અવે એટલે કે તે ભાગી ગયો। હવે એને બે વાક્યો છે અલગ અલગ એને જોડવાનું। સિંગ અ લાયન હી ફ્લેડ અવે, સિંહને જોઈ તે ભાગી ગયો। હી જમ્પ્ડ અપ હી રન અવે, તે કૂદ્યો તે દોડ્યો। જમ્પિંગ અપ હી રન અવે, તે કૂદીને દોડી ગયો। હી વોઝ ટાયર્ડ ઓફ રીડિંગ, એટલે કે તે વાંચીને ખૂબ થાકી ગયો। હી રિટાયર્ડ ટુ બેડ, તે બેડ તરફ એટલે પલંગ તરફ જતો રહ્યો। બીંગ ટાયર્ડ ઓફ રીડિંગ હી રિટાયર્ડ ટુ બેડ, એટલે કે તે વાંચીને થાકી ગયો અને તે બેડ તરફ ગયો। નાઉન કે ફ્રેઝ વાપરીને આઈ મેટ અ ફેમસ ડાન્સર, હર નેમ વોઝ ઘોષા, હું એક ફેમસ ડાન્સરને મળી, તેનું નામ છે ઘોષા। હવે એનું જે છે નાઉન વપરાણું છે કે આઈ મેટ અ ફેમસ ડાન્સર ઘોષા। અહીંયા બે અલગ અલગ વાક્યોને કેવી રીતના જોડ્યું છે કે હું ઘોષા નામની ફેમસ ડાન્સરને મળી, તો અહીંયા ઘોષા છે તે નાઉન છે, નામનો ઉપયોગ થયો છે। અકબર વોઝ અ ગુડ એમ્પરર, હી વોઝ અ મુઘલ, અકબર અ ગુડ એમ્પરર વોઝ મુઘલ, તો અહીંયા અકબર છે તે એક સારો શાસક છે અને મુઘલ છે એ મોટા વાક્યને જોડી દીધું છે। નાઉન કે ગર્ડ સાથે પ્રિપોઝિશન વાપરીને હી ફેલ્ડ રિપીટેડલી, હી ડીડ નોટ લોસ કરેજ, એટલે કે તે વારંવાર નિષ્ફળ થયો, તેણે છે હિંમત હારી નહીં। ઇન્સ્પાયર્ડ ઓફ હિઝ રિપીટેડ ફેલ, ઇન્સ્પાયર્ડ એટલે કે છતાં, તેના વારંવાર ફેલ થવા છતાં હી ડીડ નોટ લોસ કરેજ, તેણે હિંમત હારી નહીં। બે અલગ અલગ વાક્યોને ઇન્સ્પાયર્ડ ઓફથી જોડી દીધું છે। હી વોઝ સ્વીપિંગ ધ રૂમ, તે રૂમ વાળી રહ્યો હતો। હી ફાઉન્ડ અ ગોલ્ડ રિંગ, તેને છે એક ગોલ્ડ રિંગ મળી। વાઇલ સ્વીપિંગ ધ રૂમ, જ્યારે તે રૂમ વાળી રહ્યો હતો, હી ફાઉન્ડ અ ગોલ્ડ રિંગ, તેને છે તે ગોલ્ડ રિંગ મળી। એટલે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ અને વાઇલથી વાક્યને જોડવામાં આવ્યું છે। હેવિંગ પ્લસ પીપી વાપરીને, પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપેન્ટ એટલે કે ભૂતકૃદન, ધ ઓફિસ કોટ ફાયર, ઓલ ધ ફર્નિચર વોઝ બર્ન ટુ એશ, ઓફિસને આગે પકડી તમામ ફર્નિચર છે તે બળીને રાખ થઈ ગયું। ધ ઓફિસ હેવિંગ કોટ ફાયર, એટલે કે ઓફિસને છે એ આગે પકડી લીધી અને તમામ ફર્નિચર છે તે રાખમાં બળીને રાખ થઈ ગયું।
ઇન્ફિનિટિવ એટલે કે ઇન્ફિનિટિવ વાપરીને એમાં ટુનો ઉપયોગ થાય છે ક્રિયાપદ સાથે. હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ, હી વોન્ટેડ ટુ સ્ટડી લો. હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ ટુ સ્ટડી લો એટલે કે તે ઇંગ્લેન્ડ ગયો લોની સ્ટડી માટે. હી ઇઝ વેરી વીક, હી કેન નોટ ક્રોસ ધ રિવર. અહીંયા કેન નોટનો ઉપયોગ થયો છે એટલા માટે ટી ડબલ ઓ ટુ અને ટુનો ઉપયોગ થયો છે સંયોજક તરીકે. એટલે હી ઇઝ ટુ વીક, જ્યારે હી ઇઝ ટુ વીક ટુ ક્રોસ ધ રિવર. વીક છે તે વિશેષણ છે કે તે એટલો બધો નબળો છે કે તે રિવર ક્રોસ કરવા માટે ખૂબ જ નબળો છે. એડવર્બ કે એડવર્બલ ફ્રેઝ વાપરીને, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. શી વોઝ રીબુક્ડ, હર ફાધર રીબુક્ડ હર એંગ્રીલી. રીબુક્ડ એટલે કે ઠપકો આપો. શી વોઝ રીબુક્ડ એંગ્રીલી બાય હર ફાધર એટલે કે તેના પિતા દ્વારા તેને છે ઠપકો આપવામાં, ગુસ્સાથી ઠપકો આપવામાં આવ્યો. હી વોઝ ડિસમિસ્ડ ફ્રોમ જોબ, તેને જોબમાંથી ડિસમિસ કાઢી નાખવામાં આવ્યો. ઇટ વોઝ અનડિઝર્વડ એટલે કે તે છે તે ડિઝર્વ એટલે લાયક, અને આ બાબત યોગ્ય નથી. હી વોઝ ડિસમિસ્ડ ફ્રોમ જોબ અનડિઝર્વડલી, તેને જોબમાંથી કાઢી નાખ્યો અનડિઝર્વડલી. યુઝિંગ ટુ ઓર ઇનફ કે એડવર્બલ ફ્રેઝ વાપરીને, તો અહીંયા હી વોઝ વેરી પુઅર, હી કુડ નોટ પે ધ ફીઝ. કુડ નોટ, કેન નોટ કે કુડ નોટનો ઉપયોગ થાય ત્યારે ટી ડબલ ઓ ટુનો ઉપયોગ વાક્યને જોડવામાં થાય. હી વોઝ ટુ પુઅર એટલે અહીંયા કરતા એના બધી એના પછી જે છે ટુ બીનું રૂપ, એટલે કે હી વોઝ એ આવી ગયું છે, કરતા હી છે ટુ બીનું રૂપ, વોઝ છે અહીંયા. એના પછી વિશેષણના પહેલાં ટુ અને પછી ટીઓ ટુ, એટલે હી વોઝ ટુ પુઅર ટુ, અને હી કુડ નોટ કે જે છે તે કાઢી, અને પે ધ ફીઝ એટલે હી વોઝ ટુ પુઅર ટુ પે ધ ફીઝ. હી ઇઝ રીચ, શી કેન બાય મર્સિડ્સ. શી ઇઝ રીચ ઇનફ ટુ બાય મર્સિડ્સ એટલે અહીંયા શી કેનને કાઢી. ઇનફ પણ વાપરી શકાય, એન ટી ડબલ ઓ ટુ પણ વાપરી શકાય. આનું વાક્ય કરવું હોય તો શી ઇઝ ટુ રીચ ટુ બાય મર્સિડ્સ એટલે આ રીતના પણ થઈ શકે. અને પહેલાં વાક્યને પણ ઇનફથી કરવું હોય તો હી વોઝ પુઅર ઇનફ ટુ પે ધ ફીઝ એટલે એ રીતે પણ થઈ શકે. નાઉન ક્લોઝ વાપરીને, હી ઇઝ સેન્ટ, એવરીબડી નોઝ ઇટ. સંત જે કહેવાય ને, એવરીબડી નોઝ ધેટ હી ઇઝ સેન્ટ એટલે કે બધાને ખ્યાલ છે કે તે એક સંત છે. એટલે ધેટ કરી અને અહીંયા વાક્યને જોડ્યું છે. હી ઇઝ એન ઓનેસ્ટ મેન. ઇટ ઇઝ નોન ટુ ઓલ, તે એક પ્રામાણિક વ્યક્તિ છે અને તે બધાને ખ્યાલ છે. ધેટ હી ઇઝ એન ઓનેસ્ટ મેન ઇઝ નોન ટુ ઓલ એટલે કે તે પ્રામાણિક વ્યક્તિ છે તે બધાને ખ્યાલ છે. એક્ઝેક્ટિવ ક્લોઝ વાપરીને, એટલે અહીંયા રિલેટિવ્સ પ્રોનાઉન્સનો ઉપયોગ થયો છે કે હી મેટ એન ઓલ્ડ મેન, તે એક વૃદ્ધ વ્યક્તિને મળ્યો. હી વોઝ વેરી વીક કે તે ખૂબ વીક છે, નબળો છે. આઈ મેટ એન ઓલ્ડ મેન હુ વોઝ વેરી વીક એટલે વ્યક્તિની ઓળખ માટે કે જે અહીંયા હુનો ઉપયોગ વ્યક્તિ માટે થાય કે ખૂબ તે ખૂબ જ નબળો છે. આઈ સો અ કાર, ઇટ વોઝ મેડ ઇન જાપાન. કાર નિર્જીવ, વીચનો ઉપયોગ છે તે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. એટલે આઈ સો અ કાર વીચ કે જે વોઝ મેડ ઇન જાપાન કે તે જાપાનમાં બની હતી એટલે વીચનો ઉપયોગ છે.
તે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે, એટલે બીજ, અથવા નાનેતર જાતિ માટે. એ રીતના પણ થઈ શકે કે આઈ સો અ ડોગ, એટલે તે કૂતરો છે પણ નાનેતર જાતિમાં આવે, વિચ વોઝ બાર્કિંગ, કે જે ભસી રહ્યો હતો. હી સો અ મેન હિઝ લેગ વોઝ બ્રોકન. હી સો અ મેન હુઝ લેગ વોઝ બ્રોકન, એટલે કે તેણે એક માણસને જોયો કે જેનો પગ ભાંગી ગયો હતો, એટલે કે જેનો પગ. આઈ સો અ મેન હુઝ પર્સ વોઝ સ્ટોલેન, મેં એક વ્યક્તિને જોયો કે જેનું પર્સ છે તે ચોરાઈ ગયું હતું. તો હુઝ, કે જેનું, એટલે એને વસ્તુને રિલેટેડ હોય કે એને રિલેટેડ હોય તો હુઝનો ઉપયોગ થાય છે. આઈ બોટ અ સ્માર્ટફોન, ઇટ હેઝ 132 GB રેમ, એટલે કે મેં સ્માર્ટફોન, આઈ બોટ અ સ્માર્ટફોન, મેં સ્માર્ટફોન ખરીદ્યો, દેટ હેઝ 132 GB રેમ, કે જેને 132 GB રેમ છે, દેટનો ઉપયોગ થયો. એડવર્બ ક્લોઝ વાપરીને, એડવર્બ ક્લોઝમાં ટાઈમ, રીઝન, પ્લેસ, કન્ડિશન, કમ્પેરિઝન, કોન્ટ્રાસ્ટ, રિઝલ્ટ એન્ડ મેનર દર્શાવતા સંયોજકો, એટલે કે કન્જક્શન્સ હોય છે. હવે સમય દર્શાવતા સંયોજકો વાપરીને, હી સો અ ટાઈગર, હી રન અવે, તેણે સિંહ જોયો, તે ભાગી ગયો. તો આનો ઉપયોગ છે તે થયો, તો એઝ સૂન એઝનો મતલબ કે એઝ સૂન એઝ હી સો અ ટાઈગર, જેવું તેણે, એઝ સૂન એઝ એટલે જેવા તેવા, એટલે કે જેવું તેણે સિંહને જોયો, હી રન અવે. એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી, એ બધા વાક્યની શરૂઆતમાં આવે છે. આમાં થોડોક ડિફરન્સ થાય છે કે એઝ સૂન એઝ પછી તરત જ, કરતા, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ત્યારબાદ કર્મ, ફરીથી કરતા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને પછી કરતા, અન્ય શબ્દો એ થાય છે. બીજું સેન્ટેન્સ એનું જ કે નો સૂનર ડીડ હી સી અ ટાઈગર ધેન હી રન અવે. નો સૂનરમાં ધેનનો ઉપયોગ થાય છે. નો સૂનરની વાક્યરચના પણ નો સૂનર પછી ડીડ આવે, ત્યારબાદ કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ડીડ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ત્યારબાદ છે તે કર્મ, પછી વાક્યને જોડવા માટે બે વાક્ય જ્યારે જોડો છો ત્યારે વચ્ચે ધેન મૂકવાનું, ત્યારબાદ કરતા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, રેન અહીંયા જે છે, રનનું રેન થયું છે, રેન અવે. હાર્ડલી, તો હાર્ડલી પણ વાક્યની શરૂઆતમાં, હાર્ડલી હેડ હી સીન અ ટાઈગર વેન હી રન રેન અવે. તો હાર્ડલી સાથે વેનનો ઉપયોગ થાય છે. તેની પણ વાક્યરચના હાર્ડલી પછી હેડ આવે, પછી કરતા, હેડ છે એટલે ક્રિયાપદનું ભૂતકૃધન, પાસ્ટ પાર્ટિસિપેન્ટ જ વપરાય, એટલે હાર્ડલી પ્લસ હેડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃધન પ્લસ કર્મ, ત્યારબાદ બે વાક્યને જોડવા માટે વેન, પછી કરતા, અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ રેન જે વપરાણું છે, અને પછી અન્ય શબ્દો વપરાય છે. સમયદર્શક સંયોજકોમાં વેન, વાઇલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, ટીલ, અનટીલ, એઝ સૂન એઝ, નો સૂનર, ધેન, હાર્ડલી, વેનનો સમાવેશ થાય છે. વાક્યના સંદર્ભ તેમજ અર્થ મુજબ તેમાં યોગ્ય સંયોજક વાપરવા જોઈએ. હી ડાઈડ, ધ ડોક્ટર કેમ, તે મૃત્યુ પામ્યો, ડોક્ટર આવ્યા. હી હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ, ડોક્ટર આવ્યા તે પહેલાં તે મૃત્યુ પામ્યો. ધ ડોક્ટર કેમ આફ્ટર હી હેડ ડાઈડ, તે મૃત્યુ પામ્યો પછી ડોક્ટર આવ્યા. યુ અન્ડરસ્ટેન્ડ લાઈફ, યુ ગ્રો ઓલ્ડ, તમારે, યુ અન્ડરસ્ટેન્ડ લાઈફ એઝ યુ ગ્રો ઓલ્ડ, તમારે લાઈફને સમજવી જોઈએ કારણ કે તમે મોટા થઈ રહ્યા છો. અહીંયા એઝ એટલે કારણ કે. વેઇટ હિયર આઈ રિટર્ન, વેઇટ હિયર અનટીલ આઈ રિટર્ન,
અહીંયા રાહ જુઓ, જ્યાં સુધી હું પાછો ના આવું, અન્ટિલ એટલે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી અહીંયા રાહ જુઓ. આઈ હેવ નોટ મેટ હિમ, હી લેફ્ટ ધ સિટી. આઈ હેવ નોટ મેટ હિમ સિન્સ હી લેફ્ટ ધ સિટી, એટલે કે હું તેને મળ્યો નહીં સિન્સ, કારણ કે અહીંયા સિન્સ ઉભી, કારણ કે હી લેફ્ટ ધ સિટી, કારણ કે તેણે સિટીને છોડી દીધી હતી. આઈ વોઝ રીડિંગ, હી કેમ, હું વાંચી રહ્યો હતો તે આવ્યો. વાઇલ આઈ વોઝ રીડિંગ, જ્યારે હું વાંચી રહ્યો હતો, હી કેમ. વાઇલનો ઉપયોગ છે તે ક્રિયાપદને જ્યારે આઈએનજી રૂપ લાગેલું હોય ત્યારે વાઇલનો ઉપયોગ થાય છે, એટલે કે એ કન્ટિન્યુ ટેન્સ બતાવે છે. અને એની સાથે વાઇલ, કે જ્યારે હું વાંચી રહ્યો હતો તે આવ્યો. વેન હી કેમ, વેનનો ઉપયોગ છે તે પાસ્ટ ટેન્સની સાથે થાય છે પહેલાં, એટલે કે જ્યારે તે આવ્યો. આઈ વોઝ રીડિંગ, હું વાંચી રહ્યો હતો. શી હિયર ધ ન્યૂઝ, શી જમ્પ્ડ વિથ જોય, એટલે તેણે ન્યૂઝ સાંભળી અને તે ખુશીથી કૂદી ગઈ. એઝ સૂન એઝ શી હિયર ધ ન્યૂઝ, જેવી તેણે ન્યૂઝ સાંભળી, હી જમ્પ વિથ જોય, શી જમ્પ વિથ જોય, તે ખુશીથી કૂદી ઉઠી. કારણદર્શક સંયોજકો વાપરીને, કારણદર્શક સંયોજકમાં એઝ, બીકોઝ, ફોર, બીકોઝ ઓફ, સિન્સ જેવા સંયોજક વપરાય છે. હી ડાયડ, હી હેડ કેન્સર. હી ડાયડ બીકોઝ હી હેડ કેન્સર, તે મૃત્યુ પામ્યો કારણ કે તેને કેન્સર હતું. હી ડાયડ બીકોઝ ઓફ કેન્સર, તે કેન્સરના કારણે મૃત્યુ પામ્યો. હી કુડ નોટ અટેન્ડ ધ ક્લાસ, હી વોઝ ઇલ. સિન્સ હી વોઝ ઇલ, તે બીમાર છે હજી સુધી. હી કુડ નોટ અટેન્ડ ધ ક્લાસ, તેથી તેણે ક્લાસ અટેન્ડ કર્યું નથી. આઈ રિસ્પેક્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. આઈ રિસ્પેક્ટ હિમ ફોર હિઝ ઓનેસ્ટી, હું તેને રિસ્પેક્ટ કરું છું તેની પ્રામાણિકતા માટે. ફોર એટલે માટે, તેની પ્રામાણિકતાના કારણે. કારણ ફોર કારણ કે પણ તમે કહી શકો, અને એના માટે પણ, એટલે કે તેના માટે અથવા કારણ કે તે પ્રામાણિક છે તેથી તેને હું રિસ્પેક્ટ કરું છું. વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવતા સંયોજકો વાપરીને, કોન્ટ્રાસ્ટ દર્શાવતા સંયોજકોમાં ધો, ઓલ ધો, ઇવન ધો, એઝ, હાવ એવર, ઇન્સ્પાઇટ ઓફ, ડેસ્પિટ, આ બધાનો ઉપયોગ થાય છે. હી વોઝ રીચ, હી વોઝ અનહેપી, એટલે અહીંયા જો કોન્ટ્રાસ્ટ, કે તે પૈસાદાર છે પણ તે અનહેપી, એટલે કે તે ખુશ મિજાજ નથી, ના ખુશ વ્યક્તિ છે. ધો હી વોઝ રીચ, હી વોઝ અનહેપી, જો કે તે પૈસાદાર છે પરંતુ તે અનહેપી છે. ઓલ ધો હી વોઝ રીચ, હી વોઝ અનહેપી, એનો અર્થ પણ એમ જ થાય છે. ઇવન ધો એ પણ સેમ છે, ઇવન ઇફ એ પણ સેમ છે. હાવ એવર રીચ હી વોઝ, અહીંયા હાવ એવર પછી તરત જ વિશેષણ રીચ, તે કેવો વ્યક્તિ છે, કે તે પૈસાદાર વ્યક્તિ છે, એટલે રીચ જે વિશેષણ છે તે પહેલાં લીધું છે, એટલે હાવ એવર રીચ હી વોઝ, એટલે કે તે પૈસાદાર છે, જો કે તે પૈસાદાર છે. હી વોઝ અનહેપી. હવે અહીંયા છે એઝનો ઉપયોગ, તેમાં રીચ એટલે કે વિશેષણ પહેલાં લખ્યું છે, કે રીચ એઝ હી વોઝ, એટલે કે તે પૈસાદાર છે. હી વોઝ અનહેપી. ઇન્સ્પાઇટ ઓફ હિઝ રિચનેસ, તો ઇન્સ્પાઇટ ઓફ એટલે કે તેની પૈસાદાર હોવા છતાં તે, હી વોઝ અનહેપી, કે તે અનહેપી છે. તો ઇન્સ્પાઇટ ઓફનો મતલબ છતાં થાય. ઇન્સ્પાઇટ ઓફ સાથે હિઝ જે વપરાણું છે, એટલે કે તે સંબંધક વાચક વિભક્તિ છે, એટલે આઈ વી યુ ધે હી શી ઇટ, તો એ જે છે એ કર્તા વિભક્તિ કહેવાય. જ્યારે એમાં હિમ વપરાણું હોત, એટલે કે આઈનું, મી, વીનું, અસ, ધેનું, ધેમ, તો એ બધા જે ધેમ, એ બધા કર્મ વિભક્તિ છે. જ્યારે હિઝ, યોર, અવર, માય, એ બધા સંબંધક વિભક્તિ છે. તો આ સંબંધક વિભક્તિ છે તેમાં વપરાણી છે ઇન્સ્પાઇટ ઓફ અને ડેસ્પિટમાં. ડેસ્પિટ ઇઝ રિચનેસ,
ही वॉज अनहैप्पी, એનો મતલબ પણ છતાં થાય. હી વોઝ રિચ બટ હી વોઝ અનહેપી, તે પૈસાદાર છે પરંતુ તે નાખુશ છે. યેટનો મિનિંગ પણ છતાં થાય. હી વોઝ રિચ યેટ હી વોઝ અનહેપી. યેટ વાક્યની વચ્ચે પણ આવે અને વાક્યના અંતમાં પણ આવી શકે છે. તો અહીંયા કીધું જ છે કે ઉપરના કન્જેક્શનની રચનાઓને બરાબર સમજો, જેમ કે ઇન્સ્પાઇટ ઓફ ડેસ્પિટ, પછી કર્તાની સંબંધક વાચક વિભક્તિ અને વિશેષણનું નાઉન વપરાય છે. એટલે અહીંયા સંબંધક વાચક હિઝ વપરાણું છે. હાવ એવર પછી વિશેષણ મૂકવામાં આવે છે. હાવ એવર પછી વિશેષણ રીચ, એ પહેલાં ડિસ્કશન કરી દીધું. અને એઝમાં સૌથી આગળ વિશેષણ મુકાય છે. તો એઝમાં પણ અહીંયા આપણે જોયું કે સૌથી આગળ છે તે વિશેષણ મૂક્યું છે. બટ અને યેટ બંને વાક્યની વચ્ચે વપરાય છે અને ડેસ્પિટ ઇન્સ્પાઇટ ઓફના ઉપયોગથી વાક્ય સિમ્પલ બને છે. બટ યેટથી કમ્પાઉન્ડ અને બાકીના બધા કોમ્પ્લેક્સ વાક્યો છે એ બને છે. ઇફ અનલેસ ઓર અધરવાઇઝ, શરત દર્શક સંયોજકો વાપરીને. ગો આઉટ, બહાર જાઓ. આઈ વિલ પનિશ યુ. ઇફ યુ ડુ નોટ ગો આઉટ, જો તમે બહાર નહીં જાઓ. આઈ વિલ પનિશ યુ, હું તમને પનિશ કરીશ. અનલેસ યુ ગો આઉટ, જો તમે બહાર નહીં જાઓ. અનલેસ પણ નેગેટિવ દર્શક દર્શાવે છે. આઈ વિલ પનિશ યુ, હું તમને પનિશ કરી. ગો આઉટ ઓર આઈ વિલ પનિશ યુ, બહાર જાઓ અથવા હું તમને પનિશ કરું. ગો આઉટ અધરવાઇઝ, આઈ વિલ પનિશ યુ, બહાર જાઓ નહીં તો હું તમને પનિશ કરીશ. આઈધર ઓર નાઇધર નોર વાપરીને. હી ઇઝ રિચ, હી ઇઝ પુઅર. અહીંયા તે પૈસાદાર છે, તે ગરીબ છે. હી ઇઝ આઈધર રિચ ઓર પુઅર, કાં તો તે પૈસાદાર છે કાં ગરીબ છે. શી હેઝ કાર, શી હેઝ બાઇક. તેની પાસે, શી હેઝ આઈધર અ કાર ઓર અ બાઇક. તેની પાસે કાં તો કાર છે કાં બાઇક છે. એટલે આઈધર ઓર છે તે પોઝિટિવ વાક્યમાં આ અથવા આ દર્શાવવા માટે થાય છે કે બેમાંથી એક વસ્તુ એની પાસે છે. આઈ ડુ નોટ લાઇક પીઝા, આઈ ડુ નોટ લાઇક બર્ગર્સ. તો આ નેગેટિવ દર્શાવે છે. તેમાં નાઇધર થશે કે આઈ લાઇક, ડુ નોટ છે નીકળી જશે. આઈ લાઇક નાઇધર પીઝા નોર બર્ગર્સ, મને પીઝા પણ નથી ગમતું કે નથી બર્ગર ગમતું. રાજન વોઝ નોટ પ્રેઝન્ટ, મનુ વોઝ નોટ પ્રેઝન્ટ. નાઇધર રાજુ નોર મનુ વોઝ પ્રેઝન્ટ. એટલે કે રાજુ કે મનુ કોઈ પણ પ્રેઝન્ટ હતું નહીં, હાજર હતું નહીં. ડોન્ટ બી અ લેન્ડર, ડોન્ટ બી અ બોરોવર. લેન્ડર એટલે કે શાહુકાર અને બોરોવર એટલે કે જે ઉધાર લેનાર હોય તે. બી નાઇધર અ લેન્ડર નોર અ બોરોવર, એટલે કે ના તો તમે લેન્ડર એટલે કે શાહુકાર બનો કે ના તો તમે ઉધાર લેનાર બનો. નોટ ઓનલી બટ ઓલ્સો, બિસાઇડ ઇન એડિશન ટુ વાપરીને. હી વોઝ ગુડ, હી વોઝ ઇન્ટેલિજન્ટ. હી વોઝ નોટ ઓનલી ગુડ બટ ઇન્ટેલિજન્ટ ઓલ્સો. તે માત્ર, નોટ ઓનલી બટ ઓલ્સો એટલે કે તે માત્ર આ જ નહીં પરંતુ આ પણ છે. એટલે તે માત્ર સારો જ નહીં પણ ઇન્ટેલિજન્ટ પણ છે. બિસાઇડ બીંગ ગુડ હી વોઝ ઇન્ટેલિજન્ટ ઓલ્સો, એટલે કે તે સારો પણ છે અને તે ઇન્ટેલિજન્ટ પણ છે. ઇન એડિશન ટુ બીંગ અ ગુડ હી વોઝ ઇન્ટેલિજન્ટ ઓલ્સો, એટલે કે તેની અંદર સારાપણું પણ છે અને તે ઇન્ટેલિજન્ટ પણ છે. બધાનો અર્થ સરખો થાય છે પરંતુ મૂકવાની જે રીત છે કે બે વસ્તુ જે અલગ હતી, ગુડ અને ઇન્ટેલિજન્ટ, તો તેની પહેલાં નોટ ઓનલી અને બટ વચ્ચે મૂક્યું છે. બટ ઓલ્સો સાથે પણ મૂકી શકો છો કે હી વોઝ નોટ ઓનલી ગુડ બટ ઓલ્સો ઇન્ટેલિજન્ટ, એમ પણ કરી શકો છો. અને અહીંયા અલગ કર્યું છે કે હી વોઝ નોટ ઓનલી ગુડ બટ ઇન્ટેલિજન્ટ ઓલ્સો. અને અહીંયા બિસાઇડ જે છે તે આગળ લીધું છે વાક્યને, કે બિસાઇડ બીંગ ગુડ હી વોઝ ઇન્ટેલિજન્ટ ઓલ્સો. અને અહીંયા ઇન એડિશન પણ આગળ લીધું છે, ઇન એડિશન ટુ બીંગ અ ગુડ હી વોઝ ઇન્ટેલિજન્ટ ઓલ્સો.
નીચેની એક્સરસાઇઝ જે આપી છે કે જેને તમે સોલ્વ કરવા પ્રયત્ન કરજો. તો અહીંયા આપણો ગ્રામર ટોપિક છે તે પૂરો થાય છે.